હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ અથવા ટોપિક છે આર્ટિકલ્સ. તો આજે આપણે આર્ટિકલ્સ વિશે આ વિડીયોમાં ભણીશું. આર્ટિકલ્સ આમ મુખ્યત્વે બે પ્રકારના, એક ઇનડેફિનેટ આર્ટિકલ્સ, બીજું ડેફિનેટ આર્ટિકલ્સ. નિશ્ચિત આર્ટિકલ ને અનિશ્ચિત આર્ટિકલ આમ બે પ્રકારના. એમાં ઇનડેફિનેટ આર્ટિકલ્સ પાછા બે પ્રકારના છે. ઇનડેફિનેટમાં એ આર્ટિકલ અને એન આર્ટિકલ, અને ડેફિનેટ આર્ટિકલ ધ, એમ કરીને કુલ 3 આર્ટિકલ આપણે શીખવાના છીએ. તો પહેલાં વાત કરીશું ઇનડેફિનેટ આર્ટિકલ્સ એ અને એનની. તો અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ કે પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરવાનો હોય ત્યારે એ અથવા એન આર્ટિકલ્સ વપરાય છે, જેને આપણે ઇનડેફિનેટ આર્ટિકલ્સ કહીએ છીએ. અચોક્કસ, નિશ્ચિત ન હોય એવા વ્યક્તિ પ્રાણી પદાર્થની વાત કરવાની હોય ટૂંકમાં, તો એને ઇનડેફિનેટ આર્ટિકલ્સ વાપરીએ છીએ, એટલે કે એ અને એનનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે વાત કરીએ ઇનડેફિનેટ આર્ટિકલ્સમાં એની, એ આર્ટિકલ ક્યારે વપરાય. તમે જનરલી પહેલાં એવું વાંચતા કે એ આઈઓયુ ના હોય તો એ વપરાય, એ આઈઓયુ હોય તો એન વપરાય. ના, પણ હવે એવું યાદ રાખવાનું નથી, હવે થોડુંક જુદું. શું યાદ રાખશો જુઓ, તો જ્યારે જાતિવાચક નામ, કોમન નાઉન જે કહેવાય, એક વચનમાં હોય, જે વસ્તુનું નામ એક વચનમાં હોય, બરાબર, કોઈ પણ વસ્તુ, બીજું જે જાતિવાચક નામ ગણી શકાય તેવું હોય, એ નામ પાછું ગણી શકાય તેવું હોવું જોઈએ, એક વચન હોવું જોઈએ, ગણી શકાય તેવું હોવું જોઈએ. અને ત્રીજું, એ જ ખાસ જે જાતિવાચક નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, વ્યંજનથી ઉચ્ચાર, ઉચ્ચાર એટલે આપણે ગુજરાતી ભાષામાં ઉચ્ચાર કરીએ તો ક ખ ગ ગ ચ છ જ ઝ ટ ઠ ઢ ઢ ણ, એ રીતે ઉચ્ચાર થાય. એ ક ખ ગ ગ જે ઉચ્ચાર થયો, સ્પેલિંગ નથી કહેતો, ઉચ્ચાર છે, તો એ ઉચ્ચારથી થતો હોય તો એન એ આર્ટિકલ વપરાય છે. હવે ટૂંકમાં જે નામ તમે મૂકવાનું હોય, જે નામની આગળ તમે આર્ટિકલ મૂકવાનું હોય, એ કેવું હોવું જોઈએ? એક, એક વચન ગણી શકાય તેવું, અને ત્રીજું જેનો ઉચ્ચાર ક ખ ગ ગ થી થતો હોવો, એટલે આખી ક ખ ગ ગ ચ છ ચ ટ ટ ટ ણ પ પ ભ ભ મ ય ર લ વ ષ ષ ષ હ એમ છેક સુધી, એ વ્યંજનથી થતો હોય તો એ આર્ટિકલ વપરાય છે. દાખલા તરીકે ડોગ, તો ડ બોલાય છે, ગણી શકાય છે, અને એક વચન છે, એટલે અ આર્ટિકલ. બલૂન, બલૂનમાં પણ એક વચન છે, ગણી શકાય, અને બહુ ઉચ્ચાર થાય છે, એટલે અ આર્ટિકલ. ગર્લ, હવે યુનિફોર્મ, યુનિફોર્મ ગણી શકાય, એક વચન છે, પણ ય બોલાય છે, ભલે એ ઈ આઈ ઓ યુ, યુ એ સ્વર છે, પણ ઉચ્ચાર ય થાય છે, ય ઉચ્ચાર છે, વ્યંજન કહેવાય, માટે અ યુનિફોર્મ લખાય છે. અ વન વે, વ વન વે, જો વ વ બોલાય છે, ઓ એની વન વ બોલાય છે, માટે અ આર્ટિકલ. ઓ એની ઓ સ્વર છે તો પણ એન નથી મૂકતા, પણ વ બોલાય છે માટે એ આર્ટિકલ મૂકીએ છીએ. યુરોપિયન, અ યુનિયન, ઈ છે પણ બોલાય છે યુ, ય બોલાય છે, ય બોલાય છે, માટે અ આર્ટિકલ. યુનિયન, ય બોલાય છે, માટે અ આર્ટિકલ. બધા એક વચન છે, ગણી શકાય તે એવું વસ્તુ છે, તો આ બધા નિયમો હોય તમારે. તો આ એ આર્ટિકલની વાત. હવે એન આર્ટિકલ ક્યારે વપરાય? સેમ વસ્તુ, એક જ નિયમ અલગ છે આમાં. આમાં પણ સેમ, કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ એક વચનમાં હોય, ગણી શકાય તેવું હોય, છેલ્લું જે નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, અહીંયા સ્વર યાદ રાખવાના. તો સ્વર કયા ઉચ્ચાર માટે? અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ અમ અહ, એ બધા સ્વરના ઉચ્ચાર કહેવાય. એ ઈ આઈ ઓ યુ અહીંયા યાદ રાખવાના નથી. તો સ્વરથી ઉચ્ચાર થતો હોય તો તેની આગળ
એન આર્ટિકલ મુકાય, ફરી ટૂંકમાં જે નામનો, જે નામની આગળ આર્ટિકલ મૂકવાનો હોય એ નામ એકવચનમાં હોય, ગણી શકાય તેવું હોય, અને એ નામનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એન આર્ટિકલ મુકાય. દાખલા તરીકે આઉલ, આ અ બોલાય છે એટલે એન એકવચનમાં છે, ગણી શકાય આઉલ એટલે એન આર્ટિકલ. એલિફન્ટ, એ એ બોલાય છે, ગણી શકાય, એકવચન છે. ઓલ્ડ મેન, ઓલ્ડ, ઓ બોલાયો, ઓલ્ડ, ઓ બોલાય છે, ગણી શકાય અને એકવચન એટલે એન આર્ટિકલ. એસએસસી સ્ટુડન્ટ, એસએસસી, એસ છે પણ એસ બોલાય છે, એ સ, એ સ, એ બોલાય છે, એ બોલાય છે માટે સ્વર છે, સ્વર છે એટલે એન આર્ટિકલ, એકવચન છે અને ગણી શકાય તેવું છે. એમએલએ, એમ એલ એ, એમ એલ એ, એમ, એમ, મ નથી બોલતા, એમ, એ બોલીએ છીએ, એ બોલાય છે માટે સ્વર છે એટલે એન આર્ટિકલ. ઓનેસ્ટ બોય, હોનેસ્ટ નથી બોલતા, ઓનેસ્ટ, ઓ, ઓ બોલો છો માટે એન આર્ટિકલ. તો આ રીતે યાદ રાખવાનું, એ આર્ટિકલ ક્યારે વપરાય અને એન આર્ટિકલ ક્યારે વપરાય. તો ઉચ્ચાર એ મહત્વના છે, પેલું એ આવ્યું યાદ રાખવાનું નથી, બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ ધ આર્ટિકલ એટલે કે નિશ્ચિત, ડેફિનેટ આર્ટિકલની. તો ચોક્કસ કે નિશ્ચિત વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને દર્શાવવાનો હોય, નિર્દેશ કરવાનો હોય, તેને ધ આર્ટિકલ કહેવાય છે, એટલે કે ડેફિનેટ આર્ટિકલ કહીએ છીએ. હવે ધના નિયમો ઘણા બધા છે, તમારે દરેક નિયમો યાદ રાખવાના કે ક્યારે વપરાય. તો જુદા જુદા નિયમો છે. તો અહીંયા જે પહેલો નિયમ છે કે નદી, મહાસાગર, અખાત, સમુદ્ર, ખાડીઓ, ટાપુનો સમૂહ, પર્વતની હારમાળા, નહેર, રણ પ્રદેશ, આ બધાના નામની આગળ ધ વપરાય. દાખલા તરીકે ધ ગંગા, નદી આવી, ધ ઇન્ડિયન ઓશન, મહાસાગર આવ્યો, અખાત, ધ બે ઓફ બેંગાલ, બંગાળનો અખાત, સમુદ્ર ખાડીઓ, ટાપુનો સમૂહ, અંદમાન આઇલેન્ડ્સ, મન્નારનો અખાત, વગેરે વગેરે ધ આવે. પર્વતની માળા, હારમાળા, પર્વતમાળા, હિમાલયાઝ, ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ સહ્યાદ્રી, કેનલ, નહેર, તો ધ નર્મદા કેનલ, રણ પ્રદેશ, ધ સહારા ડેઝર્ટ. તો આ રીતે એની આગળ ધ આર્ટિકલ વપરાય છે. બીજું, બીજો નિયમ, દુનિયાની અજોડ અથવા તો દુનિયામાં એકમાત્ર હોય એવી વસ્તુના નામની આગળ, દુનિયામાં એક જ હોય, કુદરતી પણ હોય, એ કુદરતી તમારે યાદ રાખવાનું, કુદરતી વસ્તુના નામની આગળ, બરાબર. તો કે ધ સન એક જ છે, ઓકે, ધ મૂન, ધ સ્કાય, ધ રેઇનબો કુદરતની જ વસ્તુઓ છે, ધ અર્થ, બરાબર, એ બધી એકમાત્ર અનન્ય કહેવાય એવી વસ્તુઓના નામની આગળ, કુદરતની વસ્તુઓના નામની આગળ હંમેશા ધ આર્ટિકલ વપરાય. ત્રીજો નિયમ, દિશાઓ, ધર્મગ્રંથો, પ્રસિદ્ધ ઇમારતો, વાજિંત્રો, અખબાર અને મેગેઝિન, હોટલ, વહાણ, જોવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્થળો, ટ્રેન, મોટા ધોરીમાર્ગો જે છે એ બધાના નામની આગળ ધ આર્ટિકલ મુકાય. દાખલા તરીકે ધ વેસ્ટ, દિશા થઈ, ધ વેસ્ટ, ધર્મગ્રંથ, ધ ગીતા, ધ રામાયણ, ધ મહાભારત, તે ધર્મગ્રંથો, ત્યાં પ્રસિદ્ધ ઇમારતો, તાજમહાલ, ધ લાલ, ધ રેડ ફોર્ટ, વગેરે વગેરેના નામની આગળ આપણે શું મૂકીએ છીએ, ધ આર્ટિકલ મૂકે છે. વાજિંત્રો, અખબાર, મેગેઝિન, હોટલ, વહાણ, જોવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્થળો, બરાબર. તો અહીંયા જઈએ તો કે વાજિંત્રમાં કે ધ વીણા, વીણા, ધ તબલા, ધ સારંગી, બરાબર, મેગેઝિન, અખબાર, ધ દિવ્ય ભાસ્કર, ધ ગુજરાત સમાચાર, એ બધાના નામની આગળ આપણે ધ આર્ટિકલ મૂકતા હોઈએ છીએ. હોટલ, બરાબર, ધ પતંગ હોટલ, ધ તાજ હોટલ, જોવાલાયક સ્થળોમાં, બીજા કે તમે જે આપણે કોઈ પણ જોવાલાયક સ્થળ હોય, દાખલા તરીકે કિલ્લા હોય, ફોર્ટ હોય, રેડ ફોર્ટ, બરાબર, લાલ કિલ્લો, એ પણ જોવાલાયક સ્થળ, ઐતિહાસિક સ્થળ કહેવાય. આપણી અડાલજની વાવ, એ પણ જોવાલાયક સ્થળ કહેવાય, બરાબર. પછી હોટલ, મોટી મોટી, તો પતંગ હોટલ. પછી વહાણ, ટાઇટેનિક, બરાબર. ટ્રેન, ટ્રેનનું નામ ધ ફ્લાઇંગ ક્વીન, ધ ગુજરાત એક્સપ્રેસ, રેડ ફોર્ટ, એ પણ ગુજરાત, ધ ગુજરાત ક્વીન, ધ મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે,
આ બધા શું કહેવાય, ધોરી માર્ગ કહેવાય. તો એની આગળ પણ આપણે શું વાપરીએ છીએ, ધ આર્ટિકલ મૂકીએ છીએ. મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે, એવા બીજા કેટલાય રોડના નામ હોય તો એની આગળ આપણે ધ આર્ટિકલ મૂકતા હોઈએ છીએ. તો હવે આગળ વધીએ, આગળ નિયમ છે જુઓ. પછી આગળ ચોથો નિયમ જે કહેવાય કે પ્રાણીઓ પક્ષીઓ ફળ ફૂલ વગેરેનો આખો વર્ગ કે આખી જાતિનો નિર્દેશ કરવાનો હોય, બરાબર. કોઈ એક ફળની વાત નથી, કોઈ એક વસ્તુની વાત નથી કરો, પણ એ ફળનું આખું, દાખલા તરીકે કેરી, તો કઈ કેરી મારા ઘેર છે, ના તો સમગ્ર કેરીની જાત એમ, બરાબર. પીકોક મોર છે, તો કયો મોર મારા ઘર પર બેઠો છે, ના તો દુનિયામાં જેટલા મોર છે એ મોર, બરાબર. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ, કયો મોર, કયા મોરની વાત છે, તો કે બધા જ, એ બધા જ, પણ નામ અહીંયા આખી જાતિનું સૂચન કરે, બરાબર. એક નામ વપરાય પણ એ આખા જાતિનો વર્ગનું પ્રતિનિધિત્વ કરે, ત્યારે એની આગળ ધ આર્ટિકલ મુકાય. ધ ડોગ ઇઝ ધ ફેથફુલ એનિમલ, કયો કૂતરો, તો કે બહાર રખડે છે, ના તો કે દુનિયાના તમામે તમામ કૂતરા. ધ રોઝ ઇઝ બ્યુટિફુલ ફ્લાવર, કયું ગુલાબ સુંદર છે, મારા ખિસ્સામાં લગાવેલું છે, ના તો દુનિયામાં જેટલા પણ ફૂલ છે, ફ્લાવર રોઝ એની વાત છે. ધ મેંગો ઇઝ ધ કિંગ ઓફ ધ ફ્રૂટ, તો ફળ મેંગો, તો એ કયું છે ફળ, એક કેરી, ના બધી દુનિયાની જેટલી કેરીઓ છે બધાની, તો મેંગો એ આખી જાત, આમ એ જુદા જુદા વર્ગનો નિર્દેશ કરે, તો એની આગળ ધ વપરાય. પણ હું એમ કહું, આઈ હેવ ખાલી જગ્યા મેંગો ઇન માય પ્લેટ, તો ત્યાં અ આર્ટિકલ, કારણ ત્યાં એક જ કેરીની વાત છે, તમારી પ્લેટમાં એક કેરી છે, દુનિયાની બધી કેરીઓ નથી, તો એ જોવું પડે તમારે વાક્ય પ્રમાણે, બરાબર છે. હવે આગળ જોઈએ, મનુષ્યની કોમ, રાષ્ટ્રીયતા કે જાતિના નામની આગળ ધ આર્ટિકલ મુકાય. ધ ઇન્ડિયન્સ, ઇન્ડિયન્સ બરાબર, મનુષ્યની રાષ્ટ્રીયતા થઈ ઇન્ડિયન્સ, ધ બ્રિટિશર્સ, ધ અમેરિકન્સ, તો એ બધા જ ની આગળ ધ વપરાય. ધ રજપૂત્સ, મનુષ્યની કોમ, ધ પાંડવાઝ, ધ કૌરવાઝ, ધ હિન્દુઝ જે જાતિ છે, બરાબર. ધ મુસ્લિમ્સ, ધ સિખ્સ, ધ ઈસાઈઝ, ધ રાજપૂત્સ, ધ કૌરવ, એ બધા પાંડવાઝ, બરાબર. તો એ બધા ગુર્જર્સ, તો ગધ આવે એ બધાની આગળ, કારણ કે જાતિ કોમ છે, રાષ્ટ્રીયતા છે, એ બધાની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. આગળ નિયમ વધીએ, કોઈ એક વિશેષણ જ્યારે લોકોના ખાસ વર્ગનું પ્રતિનિધિત્વ કરતું હોય, કોઈ એક વિશેષણ આપણે એમ કહીએ, આંધળો, કયો આંધળો, તો વાક્ય પરથી સમજે એમ ખબર ના પડે, બરાબર. પણ હું એમ કહું, આંધળો વાંચી શકતો નથી, કયો આંધળો વાંચી શકતો નથી, તો કે દુનિયાના બધા જ આંધળા વાંચી ના શકે, બરાબર છે. તો ત્યાં ધ બ્લાઇન્ડ શબ્દ એ વિશેષણ છે જે આખા જે વંધનો વર્ગ છે એ અંધના વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યાં ધ બ્લાઇન્ડ, કાન્ટ રીડ. ધ પુઅર, કયો ગરીબ, ધ પુઅર, એ પણ આખા વર્ગનું પ્રતિ, એ વાક્ય પ્રમાણે જોવાનું. ધ રીચ, ધ બ્રેવ, ધ બ્લાઇન્ડ, આ વિશેષણ છે, પણ આનો ઉપયોગ જ્યારે આપણે વાક્યમાં કરીએ અને એ વાક્યમાં એ કોઈ આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે, આખો વર્ગ બ્લાઇન્ડનો, આખો રીચનો વર્ગ, દાખલા તરીકે વી શુડ હેલ્પ ધ પુઅર, આપણે ગરીબને મદદ કરવી જોઈએ, કયા ગરીબને, એક જ હોય ગરીબ, ના તો કે દુનિયામાં 60%, આપણા ભારતની જોવા તો 60% લોકો ગરીબ છે, તો એવા 60% લોકોની વાત છે કે આપણે ગરીબોને મદદ કરવી જોઈએ, કયા ગરીબને, તો કે કોઈ પણ એમ, તો એ આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે, ધ પુઅર, બરાબર છે. તો એ રીતે આપણે જોઈએ છે. આગળ વધીએ, કોઈ એક વ્યક્તિ કે વસ્તુના નામનો એક ઉલ્લેખ વાર થયો હોય અને એ જ વસ્તુનો વ્યક્તિનો નામનો ફરી વાર કરવામાં આવે, તો તેની આગળ ધ આર્ટિકલ મુકાય, બરાબર છે. કોઈ એક નામ બોલ્યા પહેલી વાર, આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે, બરાબર. હવે એ જ નામ, એટલે કે એ પેન નામ ફરી વાર વપરાય આગળ એ જ વાક્યમાં, એ જ પેરેગ્રાફમાં, એ સંદર્ભમાં, ત્યારે એની આગળ ધ મુકાય છે. આઈ હેવ અ પેન, ધ પેન ઇઝ રેડ, કઈ પેન, પેલી જે પેન હતી એની જ વાત છે, બરાબર.
શી મેટ અ ગર્લ, તે એક છોકરીને મળી. કઈ છોકરીને? તો એની જ વાત કરતા, ધ ગર્લ ઇઝ ટોલ, એ છોકરી ઊંચી છે. સમજી જવાનું કે કઈ છોકરીની વાત છે, જો મળી એ છોકરીની વાત છે. તો ધ ગર્લ, કે નામ ગર્લ ફરી વાર વપરાયું. એટલે વાર્તા જ્યારે વાંચતા હોઈએ, આપણે પાઠ વાંચતા હોઈએ, ત્યારે પહેલી વાર જ્યારે નામ વપરાય પાઠમાં, તો એની આગળ અ કે એન આર્ટિકલ મુકાય. પછી એ નામ જ્યારે 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 આવે આગળ આખા પાઠમાં, તો એની આગળ ધ મૂકવો પડે. બરાબર છે? ત્યારબાદ છે ક્રમિક સંખ્યા દર્શાવતા શબ્દની આ ક્રમિક, ક્રમ એક બે ત્રણ નહીં, પણ પહેલો બીજો ત્રીજો ચોથો એમ. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ ફોર્થ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, એઇટ, નાઇન, ટેન, જેટલા આવડે એટલા બોલવાના. એ બધાની આગળ ધ મુકાય. ધ લાસ્ટ એવું પણ આવે, નેતી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, ધ સેકન્ડ પ્રાઇઝ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, ધ સિક્સ, ધ સેવન, ધ એઇટ, એમ કરતાં કરતાં તમને જેટલા આવડે ત્યાં બધાની આગળ ધ મુકાય. ત્યારબાદ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ વ્યક્તિને ચીજવસ્તુના નામનો ઉલ્લેખ કરવામાં, કોઈ ચોક્કસ પરિસ્થિતિ હોય, ગમે તે નહીં, ત્યારે એ વસ્તુ કે જે વ્યક્તિ કે વસ્તુની વાત કરતા ચોક્કસ હોય, ત્યારે તે નામની આગળ ધ વપરાય છે. દાખલા તરીકે માની લો કે આપણે અત્યારે વર્ગમાં બેઠા છીએ, માની લો અત્યારે, બરાબર. હવે વર્ગમાં જે વર્ગ આપણે, તમારો ક્લાસ જૂનો હોય, જૂના ક્લાસનું ધ્યાન ધરીએ, તો તમારા ક્લાસમાં હું આપણે બેઠા છીએ, માની લઈએ, એનું કહું બોર્ડ ઇઝ ગ્રીન. કયું બોર્ડ? તો વર્ગમાં છે એ જ બોર્ડ, એટલે ધ બોર્ડ વાપરવું પડે. બરાબર છે? તો કારણ તમે ચોક્કસ પરિસ્થિતિમાં છો અને તમારા વર્ગની જ વસ્તુની વાત કરો છો, એટલે ત્યાં ધ વપરાય. ધ ડોર, બારણું કેવા રંગનું છે? તો કે બ્લુ કલરનું છે. તો ધ ડોર ઇઝ બ્લુ, ધ ડોર, કારણ કે તમારા ક્લાસના દરવાજાની વાત આપણે કરીએ છીએ, માની લો. બરાબર? હવે દાખલા તરીકે આપણે બારી પાસે કોઈ બેઠું હોય, તમે દાખલા તરીકે કોમ્પ્યુટર પાસે કે બેઠા છો અત્યારે, અને હું તમને કહું ધ બોય ઇઝ સિટિંગ નિયર ધ કોમ્પ્યુટર ઇઝ માય સ્ટુડન્ટ. તો કોમ્પ્યુટર પાસે બેઠેલો છોકરો મારો વિદ્યાર્થી છે. કયો છોકરો? કોમ્પ્યુટર પાસે ચોક્કસ સ્થિતિ છે ત્યાં, એટલે ધ બોય, એટલે એ છોકરાની જ વાત છે, બીજા છોકરાની વાત કરતા નથી. રખડતો હોય દુનિયા રસ્તા પર એની વાત નહીં, પણ કોમ્પ્યુટર પાસે બેઠેલો જો એ જ છોકરો, એ ચોક્કસ સ્થિતિ થઈ, એટલે ચોક્કસ વ્યક્તિની વાત કરી. બીજું ઉદાહરણ જુઓ, ધ ગર્લ સિટિંગ નિયર ધ વિન્ડો ઇઝ ક્લેવર. બારી પાસે બેઠેલી છોકરી, બીજી નહીં, બારી પાસે જે બેઠી છે તે છોકરી હોશિયાર છે, ચોક્કસ પરિસ્થિતિ છે. બરાબર? એ તો આ રીતે ચોક્કસ પરિસ્થિતિમાં તમારા રૂમની, તમારા ઘરની વાત કરતા હો, તમારા ઘરમાં કોઈ પંખો હોય, તો પંખો કેવા કલર? સર વ્હાઇટ છે. ધ ફેન ઇઝ વ્હાઇટ, તો ત્યાં તમારે ધ ફેન વાપરવો પડે, કારણ તમે એ વખતે તમારા ઘરના રૂમની વાત કરી રહ્યા છો માટે. આગળ વધીએ. કોઈ વ્યક્તિ, પ્રાણી, શહેર કે વસ્તુને ઉપમા આપી હોય, એટલે સરખામણી કરવાની હોય, ત્યારે તે નામની આગળ જેની સાથે સરખામણી આવી હોય. દાખલા કે કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. અહીં ઊંટની વાત કરી, ઊંટને કોની સાથે સરખાવ્યું છે? શીપ, વહાણ સાથે. ઊંટ એ રણનું વહાણ છે, તો જે ધ શીપ વાપર્યું તે શીપ ધ વપરાય. ધ કેમલ તો ખરું જ, કારણ કે આખા વર્ગનું પ્રતિનિધિત્વ કરે. એની સરખામણી જેની સાથે કરી છે, શીપ, તો ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું વહાણ કહેવાય. અમદાવાદ ઇઝ નોન એઝ ધ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. હવે માન્ચેસ્ટર એ ધ માન્ચેસ્ટર, કારણ સરખામણી કરી છે માટે, એટલા માટે ધ મુકાય છે. બરાબર? તો આ તમારી આખી વાત થઈ. હવે ટૂંકમાં અહીંયા તમને દેખાય છે, એમાં આર્ટિકલ એ અને એન, અને આર્ટિકલ એ તો તમને સમજાવી દીધું, ટૂંકમાં ચિત્ર યાદ રાખશો તો તમને બરાબર ખ્યાલ આવશે. ઘરે આમ થોડું વાંચવામાં તકલીફ પડશે, બીજો કોઈ ઉપાય નથી એટલા માટે, પણ એને તમે મોબાઈલમાં ઉપર નીચે કરી જોઈ શકશો. નહીં તો આ જ વસ્તુને આપણે પીડીએફમાં ફેરવીને તમને મોકલી આપીશું, એટલે ફરી વાર સારી રીતે પણ વંચી શકાશે. હવે અહીંયા જે આર્ટિકલ દેખાય, એ કયા કયા આર્ટિકલ એની વાત કરી છે? જો હવે અહીંયા આર્ટિકલ રૂલ્સ, ઝીરો આર્ટિકલ જે લખ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. એમાં જો વંચાય તો વાંચજો, નીચે વિથ યર્સ 2400, એ યર, વર્ષ સાથે કોઈ આર્ટિકલ મુકાતો નથી. બરાબર? આઈલેન્ડ
સાયપ્રસ, રોડ્સ એવા ટાપુઓ સાથે નથી મૂકાતો. મીલ ભોજનનું નામ હોય, બ્રેકફાસ્ટ, ડિનર, તો એની આગળ આર્ટિકલ કોઈ ના આવે. ફેસ્ટિવલ, દિવાળી, ઉત્તરાયણ, તો એ બધા નામની આગળ ના આવે. ખંડ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એમની આગળ આપણે આર્ટિકલ મૂકતા નથી. ત્યારબાદ લેંગ્વેજ, ભાષાના નામની આગળ ઇન્ડિયા, ફ્રેન્ચ, જર્મન, ઇંગ્લિશ, ગુજરાતી આર્ટિકલ ના મૂકાય. તળાવ, કાંકરિયા, બરાબર, તળાવના નામની આગળ નથી મૂકાતું. વિથ સિઝન, મંથ્સ, બરાબર, મહિનાઓના નામની આગળ, શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુઓના નામની આગળ કોઈ આર્ટિકલ ના આવે. હા, દિવસોના નામ, મંડે, ટ્યુઝડે, વેનસડે, બધા વગર. વિથ કન્ટ્રીઝ, દેશના નામની આગળ પણ આર્ટિકલ આવતો નથી. ઇન્ડિયા, તુર્કી, પાકિસ્તાન વગેરે વગેરે, તો એ તમારે યાદ રાખવાનું. પછી ગેમ્સ, કોઈ પણ રમતના નામ, ક્રિકેટ, હોકી, એને આગળ કોઈ આર્ટિકલ ના આવે. અને ચોક્કસ નામ, તમારું નામ, મંથન, સંવેદનસર, તો ન આપણે ધ આર્ટિકલ મૂકતા નથી. બરાબર, આ આર્ટિકલ્સ ક્યાં ન વપરાય એની વાત આપણે અહીંયા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું મુખ્ય વાત થઈ. હવે ટૂંકમાં યાદ રાખવા માટેની આ એક બીજી રીત છે કે આ જેટલા ચિત્રો દેખાય એ ચિત્રોમાં ધ આર્ટિકલ ક્યારે વપરાય એની વાત આપણે કરેલી છે. તમને શાંતિથી વાંચજો, ઘરે હું મોકલી આપીશ, આ પણ એ તમે તમારા ફોનમાં જોઈ શકશો. પણ અત્યારે સમજી લો કે જે ચિત્ર છે એ પ્રમાણે ધ આર્ટિકલ ક્યાં વપરાય એની વાત આપણે કરેલી છે. બરાબર છે? તો દાખલા તરીકે માઉન્ટેન, તો હિમાલય, ગ્રુપ ઓફ માઉન્ટેન્સ, બરાબર, ગ્રુપ ઓફ આઈલેન્ડ્સ, મહાર્ષ, ટાપુઓનો સમૂહ હોય તો આવે, ટાપુના નામની આગળ ના આવે પણ ટાપુના સમૂહની આગળ આવે. ધ એટલાન્ટિક ઓશન, મિસિસિપી રિવર, એ બધા નામ લખેલા જે આપણે આગળ વાત કરીએ જ છે બધું. બરાબર, તો એ તમારે જોઈ લેવાના, જોઈ લેજો ફરી એકવાર. બરાબર, આ ફરી આપણને મોકલીશું જ, એટલે તમને એ પ્રમાણે ખ્યાલ પણ આવશે. તો આ વાત થઈ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, આ અહીં આર્ટિકલ આપણે પૂરો કર્યો.